મોબાઈલ માં એક ફિલ્મી ગીત આવ્યું, વર્ષો જૂનું છે. અને એ ફિલ્મ પણ જોયું હતું લગભગ 40-45 વર્ષ પહેલા. ફિલ્મ નું નામ દેવર છે અને એનું આજે મારા મોબાઈલ પર એ ગીત આવ્યું. એટલે મને એ અરસામાં જયારે એ ફિલ્મ જોયું ત્યારે તો મને નતું સમજાયું, પણ અત્યારે એ થોડું સમજાયું. મેં કીધું આ તો સારામાં સારું ગીત છે એમ, લખનારે રચના સારામાં સારી કરી છે. દેવર ફિલ્મ નું ગીત પેલું તમે સાંભળ્યું છે? દુનિયા માં એસા કહાં સબકા નસીબ હે, સાંભળ્યું છે તમે? હા હા. એટલે મને અત્યારે સારું લાગ્યું, કારણ કે અત્યારે તેના અર્થ ને હું સમજી શક્યો. એમાં એવું છે કે એ જે ફિલ્મી ગીત છે ને એ ખરેખર એક સંત જેવી જ રચના છે. હા, શબ્દો તમને બોલું શબ્દો અને તેનો ઢાળ પણ કહું. તેનો ઢાળ શું છે? દુનિયા મેસા કહાં સબકા નસીબ હે, કોઈ કોઈ અપને પિયા કે કરીબ હે. દુનિયા મેં એસા કહાં સબકા નસીબ હે. કોણ કહે છે આ? સુરતા કહે છે. જે સુરતા જ્યાં સુધી સાર શબ્દ ને મળી નથી શકી, ઘણા જન્મો થી મહેનત કરતી આવે છે, તે સુરતા પોતાનું દુઃખ રજૂ કરે છે. દુનિયા મેં એસા કહાં સબકા નસીબ હે, કોઈ કોઈ અપને પિયા કે કરીબ હે. તો સુરતા નો પિયા કોણ છે? તેનો ઘરવાળો. તે સાર શબ્દ છે. એટલે નસીબ જે છે દુનિયા મેં એસા કહાં સબકા નસીબ હે, નસીબ ભાગ કર્મ થી બને છે. સારા સારા જે લોકો કર્મો કરે એટલે પછી તેમાંથી તેનું નસીબ ઘડાય, ભાગ્ય ઘડાય. સત્કર્મો થી એક ભાગ્ય નું નિર્માણ થતું હોય છે. જે પ્રમાણેના કર્મો હોય છે તે પ્રમાણે તેનું ભાગ્ય નું નિર્માણ થાય. પછી એવું કહે છે કે કોઈ કોઈ અપને પિયા કે કરીબ, એટલે કોઈ કોઈ સુરતા પોતાના સાર શબ્દ રૂપી પિયા ની એકદમ નજીક છે. બરોબર, બહુ સુંદર કીધું. પછી શું કહે છે? પછી શું કહે છે? દૂર હી રહેતે હૈ ઉનસે કિનારે, દૂર હી રહેતે હૈ ઉનસે કિનારે, જિનકો ન કોઈ માઝી પાર ઉતારે. દૂર હી રહેતે ઉનસે કિનારે, જિનકો ના માઝી, જિનકો ના કોઈ માઝી પાર ઉતારે. તો આ સંસાર રૂપી નદી ની અંદર, આ સંસાર રૂપી નદી ની અંદર જે કિનારે તે ઉભો છે તેનાથી તેને સામે કિનારે જવું છે. આ નદી, આ સંસાર રૂપી નદી તેને પાર કરવો છે. તો કે દૂર હી રહેતે ઉનસે કિનારે, એટલે કેવા લોકો થી એનો કિનારો જે છે સામે વાળો, તે સાર શબ્દ ની સ્થાન છે. એ જ્યાં ગુરુદેવ સ્થાન બતાવે છે કિનારા ને સ્થાન કહેવામાં આવે છે. બરોબર. પછી શું કહે છે? કે એવા લોકો થી એ શાન દૂર જ હોય છે કે જિનકો ના કોઈ માઝી પાર ઉતારે. એટલે એ સંસાર રૂપી નદી ની અંદર, જ્ઞાન રૂપી નાવ ની અંદર જયારે બેસે માઝી કેતા સદગુરુ, સદગુરુ જે છે તે માઝી છે, તે સદગુરુ રૂપી, સાચા સદગુરુ રૂપી માઝી જયારે તેની એ તે માજીના જ્ઞાન રૂપી નાવડી માં બેસી જાય, તો એવા મળે તો આ સંસાર રૂપી નદી માંથી તેને પાર ઉતારે, માજી પાર ઉતારે. બરાબર, માજી તેને પાર ઉતારે. પછી શું કહે છે? હા, સાથ હે માજી, સાથ હે માજી તો કિનારા ભી કરીબ હે. જેની સાથે માજી છે સદગુરુ રેવા, તો કિનારો એનાથી એકદમ સામે જ છે, કરીબ જ છે, નજીક જ છે. બરાબર. પછી શું કહે છે? ચાહે બુઝા દે કોઈ દીપક સારે, પ્રીત બિછાતી જાય
राहों में तारे, चाहे बुझा दे कोई दीपक सारे, रीत बिछाती जाए राहों में तारे। इतने के चाहे बुझा दे कोई दीपक सारे, मारा रस्ता मा ये प्रकाश छे, तेने कदाच काल ब्रह्म मन माया विषय वासनाओ बधा भले मारा आ दीपक ने बुझावे, बराबर। प्रीत बिछाती जाए राहो में तारे, प्रीत એટલે ભાવ, ભક્તિ, પ્રેમ, સદગુરુ સે લગની, તે તેના રસ્તામાં તારા વેરતી જાય છે, પ્રકાશ કરતી જાય છે। કારણ કે અંધકારની અંદર દીપક દીપક ઠરી જાય એટલે અંધકાર થઈ જાય, તો તેમાં તેનો ભાવ રૂપી ભક્તિ એક શબ્દની જે ધૂન આવી રહી છે તે શબ્દની ધૂનને પકડી તે દોરી બાંધી અને તેના તરફ તે સુરતિ જતી રહે છે। કારણ કે તેને બુજા દે એટલે અંધકાર થયો અને પ્રકાશ એટલે જ્ઞાન થયું, જ્ઞાન અજ્ઞાન થી તે શબ્દ તે સુરતિ અલગ થઈ જાય છે। ગમે તેટલો અંધકાર હોય પણ ન લાગે પછી શું કે છે, પ્રીત દીવાની કી કહાની ભી અજીબ હે। પ્રીત એટલે ભાવ, ભક્તિ, લગન, દીવાની એટલે ગાંડી થઈ ગઈ પોતાની ભક્તિમાં, સુરતા, બરાબર। તેની કહાની, તેની કથા શું કહું, મીરાબાઈ જેવી થઈ ગઈ, અજીબ પ્રકારની છે। હે, પછી શું કહે છે, બરખા કી ઋત હોયા દિન હો બહાર કે, બરખા કી ઋત હોયા दिन हो बहार के, लगते हैं सुने सुने बिन तेरे प्यार के। बरखा એટલે કે વરસાદની ગમે તેવી ઋતુ હોય, ગમે તેવું તોફાન વાવાઝોડું ગમે તેવું થાય, ત્યાં પછી દિન હો બહાર કે, લગતે હૈ સુને સુને બિન તેરે પ્યાર કે, હે પરમાત્મા હું સુરતા રૂપી તારા વગર તો બધું યાર નકામું છે, સુનું સુનું છે, બરાબર। પછી શું કહે છે, તું હે તો જિંદગી કો જિંદગી નસીબ હે, તું હે તો જિંદગી કો જિંદગી નસીબ હે, એટલે તું છો તારા થી જ આ જિંદગી ચાલી રહી છે, જ્યાં સુધી તું છો મારી અંદર ત્યાં સુધી મારી જિંદગી છે, તો આ જિંદગી ના આ નસીબ છે। જિંદ तू है तो जिंदगी को जिंदगी नसीब है। ख्याल है वो, बहुत जबरदस्त फिल्मी गीत में वाई चू पी मने। सदगत श्री लता बहन ना मननी ईश्वर तमाम ऐसणाओ इच्छाओ आशाओ अभिलाषाओ पूर्ण करे, अंते परम कृपाणु परम आत्मा तेमना आत्मा ने चीर शांति सदगति मुक्ति मोक्ष प्रदान करे, तेज आपणी सहुनी प्रार्थना अभ्यर्थना स्तुति।